પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં અત્યારે પાટણ નગરપાલિકા દ્વારા નાખવામાં આવી રહેલા વરસાદી પાણીના નિકાલની સ્ટ્રોંગ વોટર પાઇપલાઇનોની ચાલી રહેલી કામગીરી પૈકી હમણાં જેની કામગીરી પૂર્ણ થઈ છે તે શહેરના નિરમસિરેમાંથી બુકડી થઈને મીરા દરવાજા થઈને લાલેશ્વર પાર્ક મીરા દરવાજાની કેનાલ સુધીની પાઇપલાઇનનું કામ પૂરું થયા પછી તૂટેલા રોડનું ઝડપથી સમારકામ કરી તેનું યોગ્ય પેચવર્ક ન કરાય તો આગામી ચોમાસામાં ખાડા પડી જવાથી મોટી જાનહાનિ થવાની શક્યતાઓ રહેલી છે. આથી રોડના ખોદેલા ખાડામાં ચોમાસા પૂર્વે ઝડપથી પૂરવામાં આવે તેવી રજૂઆત આ વિસ્તારના રહીશ અને પૂર્વ નગરપાલિકાના ઉપપ્રમુખ લાલેશભાઈ ઠક્કર પાટણ કલેક્ટર સમક્ષ કરી હતી. કલેક્ટરે તેમની રજૂઆત સાંભળીને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. લાલેશ ઠક્કરે રજૂઆત કરી હતી કે પાટણ શહેરના દોશીવટ બજારથી બુકડી મીરા દરવાજા સુધી આજથી વર્ષો પૂર્વે અને અત્યારે પણ પાણીનો કુદરતી પ્રવાહ હતો. વરસાદી પાણી તેના કુદરતી ઢોળાવને લઈને સરળતાથી અને ઝડપથી નીકળી શકે તેવી વ્યવસ્થા વર્ષોથી હતી અને મીરા દરવાજા રોડ પર તો વર્ષો જૂની નાથ હતી અને અહીં ઢોળાવ હતો તથા મોટા અસ્ફાલ્ટના પથ્થરો હતા જેના કારણે ક્યારેય પાણી ભરાતા જ ન હતા. પરંતુ નગરપાલિકાએ શહેરના 5 કરોડના વરસાદી પાણીની પાઇપો નાખવાના કામો હાથ ધર્યા છે જેમાં વિસ્તારમાં પણ 50 લાખ ઉપરાંતના કામો કોન્ટ્રાક્ટર દ્વારા પાઇપલાઇન નંખાઈ છે જે માટે રોડ તોડવામાં આવ્યો છે. આ રોડ ઉપર આગામી ચોમાસામાં ડેક સુધી પાણી ભરાય છે અને તેના કારણે અત્યારે ખોદેલા ખાડાની માટી બેસી જવાની શક્યતાઓ હોવાથી તેમાં પશુઓ અને માનવો પડવાથી મોટી જાનહાનિ થવાનો ભય પણ રહેલો હોવાનું લાલેશ ઠક્કરે જણાવી પૈસા કમાવાની લાઈમાં પાલિકાના ચૂંટાયેલા સભ્યો મજબૂત રોડો તોડી નાખવાના કાવતરા કરી રહ્યા હોવાના પણ ગંભીર આક્ષેપો કર્યા હતા. પાટણની અંદર ચોમાસા પૂર્વે વરસાદી પાણી જ્યાં જ્યાં ભરાઈ રહેતા હતા ત્યાં નગરપાલિકા દ્વારા એના નિકાલ માટેની એક વ્યવસ્થા કરવામાં આવી છે અને અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન દ્વારા પાણી કેનાલ સુધી પહોંચે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. બજારથી બુકડી રોડ ઉપર થઈ કુલડીવાસ થઈ મીરા દરવાજા થઈ અને કેનાલ સુધી જે લાઈન નાખી છે આ લાઈનની કોઈ જરૂરિયાત નહોતી કારણ કે પાટણ જ્યારથી વસ્યું છે ત્યારથી આ રોડ ઉપર પાણીનો પ્રવાહ વધારે હોવાના કારણે આનો ઢાળ એ રીતે મેન્ટેન કરવામાં આવ્યો છે કે વરસાદ બંધ થઈ ગયા પછી અહીંયા એક ટીપું પણ પાણી રોડ ઉપર વહેતું નથી. તેમ છતાં નગરપાલિકા દ્વારા માત્ર ને માત્ર ન જાણે કોણ આ આયોજન કરે છે અને પૈસા કમાવાના હેતુથી જ આવી લાઈનો નાખી અને મોટા બિલો બનાવી અને પાટણના બનેલા મજબૂત રોડ તોડી નાખવાનું એક કામ ચાલી રહ્યું છે. આ ચાલુ કામમાં પણ મેં થોડો વિરોધ કરેલો તેમ છતાં લાઈન નાખી છે. અત્યારે કલેક્ટર સાહેબ આ વિસ્તારમાં આવ્યા હતા ત્યારે મેં એવી રજૂઆત કરી છે કે મીરા દરવાજાનો જે રોડ છે એ પથ્થરોનો બનેલો રોડ છે કારણ કે પાણીનો પ્રવાહ એટલો બધો છે કે કોઈ અકસ્માત ના થાય. અને આ વર્ષો જૂની વાત છે, 500-700 વર્ષ પહેલાં જ્યારે આ રોડ બન્યો છે ત્યારે પથ્થરોનો જ બનાવેલો છે. અત્યારે વરસાદી પાણીના નિકાલ માટે આ રોડ જે તોડવાની ફરજ પડી છે એટલે કોન્ટ્રાક્ટરે તો પાઇપલાઇન નાખવા માટે બધા પથ્થરો બહાર કાઢી દીધા અને લાઇન પણ નંખાઈ ગઈ છે. હવે જો એનું પિચિંગ બરાબર નહીં થાય અથવા તો જૂનો જે રોડ હતો એવો મજબૂતાઈથી એનું પિચિંગ નહીં થાય તો વરસાદની અંદર આ બધું જ જે પાઇપલાઇનની ઉપર જે માટી કે રેતી નાખવામાં આવી છે એ 2-3 ઇંચ વરસાદ જો સાથે પડશે તો આ બધું ધોવાણ થઈ જવાનું છે. અને છેક બુકડીથી કુલડીવાસથી મીરા દરવાજાથી કેનાલ સુધી જે લાઈન છે એ મોટા મોટા ખાડા પડી જવાનો પૂરતો ભય છે. આની અંદર ગાય પડી જાય તો પણ મરી જાય એટલા ઊંડા ખાડા પડશે કારણ કે હું આ વિસ્તારમાં મોટો થયો છું, આ વિસ્તારમાં કેટલું પાણીનો પ્રવાહ છે હું સારી રીતે જાણું છું. એટલે કલેક્ટર સાહેબને ધ્યાન દોર્યું છે કે ખૂબ ઝડપથી સારું પિચિંગ થઈ જાય તો અકસ્માતમાંથી આ વિસ્તાર બચી જાય એના માટે મેં રજૂઆત કરી. કેટલા રૂપિયાના ગ્રાન્ટમાંથી આ લાઈન નખાણી? ટોટલ તો 5 કરોડ રૂપિયાથી પણ વધારે બજેટ હતું અલગ અલગ વિસ્તારમાં પાણીના નિકાલ માટેનું. આ લાઈન જે નાખી છે એ પણ લગભગ 70-80 લાખના ખર્ચે નાખવામાં આવેલી છે. મહત્ત્વની બાબત એ છે કે જે વિસ્તારમાં પાણી ભરાઈ રહેતું હોય એના નિકાલ માટેની આ યોજના છે. આવા ઢાળવાળા રોડ ઉપર આ લાઈનની કોઈ જરૂર નથી એટલા લાઈન જ ખોટી નાખી.